સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઈલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ફરીથી મળીએ છીએ પેટા હિસાબનીસ અને સબ ઓડિટરમાં. જે 90 માર્ક્સનો પોર્શન છે વિષય વસ્તુનો, એ પોર્શનમાં આપણે જોવા જઈએ તો આંકડાશાસ્ત્ર વિષયના આપણે અગાઉના વિડીયો આપણે જોયા. મિત્રો, હજી જે લોકો એ વિડીયો ન જોયા હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરી અને આગલો સંભાવનાની પાસાની સંભાવના હતી એનો વિડીયો ધ્યાનમાં લઈ શકે છે. મિત્રો, આજે આપણે આજના વિડીયો લેક્ચરમાં આપણે વારની સંભાવનાવાળા પ્રશ્ન ધ્યાનમાં લેશું. ઘણી વખત તમે જોવા જાશો, ખાલી પેટા હિસાબની જ નહીં મિત્રો, કોઈ પણ પરીક્ષા લઈ લ્યો, પછી એ ગુજરાત સરકારની વર્ગ 3ની પરીક્ષા હોય અથવા તો તમે જોવા જાશો સુપર ક્લાસ 3ની પરીક્ષા હોય, ક્લાસ 2ની પરીક્ષા હોય, તો આમાં વારની સંભાવનાવાળા પ્રશ્નો તમે ખાસ ધ્યાનમાં લઈ શકો છો. મિત્રો, આ પ્રશ્નો તમને ગણિત ચેપ્ટરમાં, તમને ગણિત સબ્જેક્ટમાં તમને પૂછાઈ શકતા હોય છે. અને અત્યારે આપણે જોવા જઈએ છીએ તો આંકડાશાસ્ત્ર વિષયને ધ્યાનમાં રાખી અને આ પ્રશ્નને આપણે ધ્યાનમાં લેવાના થશે. તો મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણે આજે શરૂઆત કરીએ કે આંકડાશાસ્ત્રમાં ખાસ કરીને સંભાવના પ્રકરણ ધ્યાનમાં લેશું. એમાં વારની સંભાવના કે કોઈ એક વાર આવતો હોય એની સંભાવના કેટલી, એવા પ્રશ્ન આવતા હોય એને સોલ્વ કરશું. પણ આ લેક્ચર શરૂઆત કરતા પહેલા મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એક પ્રશ્ન હોમવર્કમાં આપેલો હતો, તો એ લાસ્ટ લેક્ચરની જો વાત કરવામાં આવે તો લાસ્ટ લેક્ચરમાં એક હોમવર્કમાં આપેલો પ્રશ્ન આપણે વાત કરીએ. આ રીતે બે પાસો ઉછાળેલા હતા, બે પાસના કુલ પરિણામો આપણી પાસે ખબર જ છે. પણ હવે એમાં આપણે જોવા જઈએ એવો પ્રશ્ન પૂછેલો હતો મિત્રો કે પાસો ઉછાળવામાં આવે તો બંને પાસા પર મળતા અંકો, ખાસ યાદ રાખજો શું ધ્યાનમાં લીધું હતું, અંકો અવિભાજ્ય હોય તેની સંભાવના લેવાની છે. તો આપણી પાસે પરિણામો છે, એમાંથી કયું પરિણામ એવું છે કે જે બંને અંકો આપણને અવિભાજ્ય બતાવતા હોય. તો પહેલા તો કેટલાય લોકોને ખબર નથી કે અવિભાજ્ય એટલે શું, તો ખાસ મિત્રો એટલું યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યાની આપણે શરૂઆત ક્યાંથી થાય, અવિભાજ્ય સંખ્યાઓ કે ને કેવી, એ પહેલા તો ધ્યાનમાં લેવાનું થશે. તો હવે તમે જોવા જાશો મિત્રો તો કે 2, 3, 5, 7, 11 આ રીતે આપણે આગળ જતા જઈએ એટલે આ બધી સંખ્યાઓ આપણને કેવી મળતી જાય, અવિભાજ્ય સંખ્યાઓ, કે જે સંખ્યાને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતી નથી. પણ બે એક જ એવો નંબર છે બેકી હોય, બાકી બધા એકી આવશે, પણ એકીમાં બધા નથી આવતા, પણ જે આપણે અવિભાજ્ય હોય એવા જ નંબરો લેવાના થશે. હવે આપણે કેને ધ્યાનમાં રાખવાના છે, આપણે કેને ટાર્ગેટ કરવાના છે મિત્રો, તો એની આપણે વાત કરીએ આપણે તો માત્ર આપણે ધ્યાનમાં લેવાના થશે 2, 3 અને 5ને જ. કારણ કે આપણે બે પાસા ઉછાળીએ મિત્રો તો વધુમાં વધુ આપણે જોવા જઈએ તો કયા અંક સુધી આપણે જવાનું છે, 6 સુધી જ. એનો અર્થ એવો કે આપણે આ આપણી પાસે આપવામાં આવેલી અવિભાજ્ય સંખ્યાનો ઉપયોગ આપણે આ પ્રશ્નમાં કરવાનો નથી. એટલે એનો અર્થ એવો કે અત્યારે આપણે આને ધ્યાનમાં લેશું નહીં, માત્ર 2, 3, 5 આપ્યા છે એને ધ્યાનમાં રાખીને જ આગળ વધવાનું છે. હવે આપણે એટલું જોવાનું છે કે બંને પાસા પર જે અંકો મળે છે એ કેવા મળવા જોઈએ, તો કે અવિભાજ્ય મળવા જોઈએ. તો હવે પરિણામની મિત્રો આપણે વાત કરીએ, કેટલા એવા પરિણામો છે કે જે આ વસ્તુ આપણે સાનુકૂળ પરિણામમાં ગણાવી શકીએ. તો સૌથી પહેલા 2, 3 એટલે એનો અર્થ એવો 2, 3, 5 જોવા જઈએ તો કઈ કઈ લાઈન મિત્રો નહીં આવે, તો એનો અર્થ એવો કે આપણી પાસે એક લાઈન છે, એકની લાઈન એ તો આપણે ધ્યાનમાં જ નહીં લેવાની થાય. ત્યારબાદ જોવા જઈએ 4ની લાઈન પણ મિત્રો આપણે ધ્યાનમાં લેવાની નહીં થાય, અને સાથે સાથે જોવા જઈએ તો 6ની લાઈન પણ ધ્યાનમાં લેવાની નહીં થાય. એટલે આ બધી લાઈનોને આપણે ધ્યાનમાં લેવાની જ નથી, તો આને લગતા પરિણામો આમાંથી કોઈ આવી શકવાના જ નથી. હવે વૈધી આપણી પાસે 2, 3 અને 5 વાળી લાઈનો, એમાંથી માત્ર કેને લેવાના છે, આ ત્રણેયનું જે આપણી પાસે કોમ્બિનેશન થતું હોય એ લેવાનું થશે. જેમ કે આપણે જોવા જઈએ તો 2, 1 આપણા માટે પરિણામ સાનુકૂળમાં ગણી ન શકાય, પણ કેવા આવી શકે, બંને પાસા પર 2 હોય એ આપણી આવી શકે છે 2, 2. ત્યારબાદ જોવા જઈએ 2 પાસા પર એટલે 2 અને 3 આવતા હોય એવું આપણે ધ્યાનમાં લઈ શકશું આ પરિણામ પણ આપણી પાસે. પણ આ પરિણામ મિત્રો ન આવે, 2 અને 4 વાળું પરિણામ આવશે નહીં, એ જ રીતે 2, 1 વાળું પરિણામ નહીં આવે આપણી પાસે. ફરીથી આપણે જોવા જઈએ તો 2, 5 વાળું પરિણામ આવશે, 2, 6 વાળું નહીં આવે. તો એનો અર્થ એવો આ એક લાઈન આપણે ધ્યાનમાં લઈએ છીએ, આ લાઈનમાંથી આપણે જોયું મિત્રો કેટલા પરિણામો મળ્યા આપણને, તો કે આ પરિણામ 3 મળે છે. તો એવું આપણે બીજી લાઈનમાં જોવા જઈએ મિત્રો તો એનો અર્થ એવો કે આ જે અંકો આવતા હોય તો એ 3 પરિણામ જ મળી શકે. જેમ કે 1 વાળું પરિણામ આપણે ધ્યાનમાં નથી લેવાનું, 4 વાળું પરિણામ ધ્યાનમાં નથી લેવાનું, 6 વાળું પરિણામ ધ્યાનમાં નથી લેવાનું. તો વૈધા આપણી પાસે 3, 2 પરિણામ વધે છે,
ત્યારબાદ જોવા જઈએ તો 3-3 વાળું વધે છે અને 3-5 વાળું વધે છે. તો આમાંથી આપણને કેટલા મળે છે? તો કે આમાંથી આપણને 3 પરિણામો મળે છે મિત્રો. ત્યારબાદ જોવા જઈએ તો ફરીથી આપણે જોવા જઈએ 5-1 વાળું કેન્સલ કરી નાખીએ, 5-4 વાળું કેન્સલ કરી નાખીએ અને 5-6 વાળું કેન્સલ કરીએ તો આપણી પાસે વધે છે કેટલા? 5-2 વાળું પરિણામ, 5-3 વાળું અને 5-5 વાળું. તો તમને એક વખત ક્લિયર થઈ જાવજો, એક વખત જ ખાલી સમજવાનું છે. તો અહીંથી કેટલા પરિણામો આવ્યા મિત્રો? તો કે 3 પરિણામો. આમ જોવા જઈએ તો કુલ પરિણામો આપણી પાસે સાનુકૂળમાં કેટલા લઈ શકીએ આપણે? તો કે 9 પરિણામો આપણા માટે સાનુકૂળ પરિણામો થશે. જો 9 સાનુકૂળ પરિણામો થતા હોય મિત્રો તો આની સંભાવના આપણે જોવાની થશે કે એમના છેદમાં એમ એટલે એન એટલે 9ના છેદમાં કુલ થઈ જશે કેટલા મિત્રો? તો કે 36 પરિણામો. 36 પરિણામો જોવા જઈએ તો 1 ના છેદમાં 4 એટલે કે 0.25%. તો કે જે લોકો આ બેમાંથી કોઈ પણ એક આન્સર આપેલો હોય એ બધા વ્યક્તિઓનો આન્સર સાચો છે. ઘણા લોકોએ કોમેન્ટ બોક્સમાં ઘણા લોકોએ પોતાના જવાબ મૂકેલા છે તો એ ઘણા લોકો 1/4 અથવા 0.25 જે આપેલો હોય, ટકાવારીમાં આપ્યો હોય તો 25% પણ આપણે આને કહી શકીએ છીએ મિત્રો. તો એટલું યાદ રાખવાનું થશે કે જ્યારે આવા પ્રશ્ન આવે છે ત્યારે એક વખત સમજી લઈ અને સમજીને પ્રશ્ન ગણીએ. તો હવે બીજી વાર આવો પ્રશ્ન આવે તો આવું લખવાની જરૂર ન પડે, ગણવાની જરૂર ન પડે. તમને એટલું ખબર પડી જાય કે અવિભાજ્ય અંકો આપણને પૂછે એટલે ક્લિયર થઈ જવું જોઈએ કે આટલા આટલા જ આવે છે. એટલે આપણને ક્લિયર હોય 9 ના છેદમાં 4 એટલે 1/4 જ આવશે. તો મિત્રો આજે આપણે આગળ વધારીએ. આજે આપણે ધ્યાનમાં લેવાનું થશે વારની સંભાવના વાળા પ્રશ્ન આપણે ધ્યાનમાં લેવાના થશે. જ્યારે પ્રશ્ન પૂછાય વારની સંભાવના, બહુ મહત્વના પ્રશ્નો છે. ખાસ યાદ રાખજો મિત્રો, ખાલી જે છે પેટા હિસાબની કે સબ ઓડિટરની એક્ઝામમાં જ નથી આવતા. ગુજરાત સરકારની ક્લાસ 3ની એક્ઝામ લઈએ, સુપર ક્લાસ 3, ક્લાસ 1, 2 ગમે તે એક્ઝામ લેશો એટલે દરેક વિદ્યાર્થી માટે આ ઉપયોગી થશે. કારણ કે એમાં ગણિત વિષયમાંથી આ પ્રશ્ન આવે છે અને આમાં તમે આંકડાશાસ્ત્ર વિષયમાંથી પ્રશ્ન આવે છે. હવે આપણે જોવા જઈએ વારની સંભાવના માટે પહેલાં તો તમારે એ ધ્યાનમાં લેવું પડે મિત્રો કે વર્ષના પ્રકારો, તમારે સૌથી પહેલા એ ધ્યાનમાં લેવાનું થશે કે કેટલા પ્રકારના વર્ષો છે એના આધારે આપણે ધ્યાનમાં લેવાનું થશે. તો પહેલા આપણે ધ્યાનમાં લેશું વર્ષના પ્રકારો. હવે વર્ષના પ્રકાર મિત્રો ધ્યાનમાં લેવા હોય તો મુખ્ય બે પ્રકારના વર્ષો છે. વર્ષની વાત કરીએ તો પહેલું વર્ષ આપણે જેને કહેવામાં આવે છે સામાન્ય વર્ષ અને બીજું કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે લીપ વર્ષ. તો જ્યારે જ્યારે તમે આ ધ્યાનમાં લેતા હોય કે સામાન્ય વર્ષ કેને કહેવું અને લીપ વર્ષ કેને કહેવું એની વ્યાખ્યા સમજવી પડશે પહેલા તમારે. તો સૌથી પહેલા આપણે જોવા જઈએ કે સામાન્ય વર્ષમાં કેનો સમાવેશ થાય. તો કે આપણે એમ એને જુદા જુદા લક્ષણો જોવા જઈએ તો કુલ દિવસો 365 હોય એને આપણે શું કહી શકીએ છીએ? સામાન્ય વર્ષ કહીએ છીએ. હવે આપણા માટે લીપ વર્ષનું લક્ષણ જોવા જઈએ તો કુલ દિવસો કેટલા હોય છે? તો કે 366 દિવસ હોય છે. હવે આનો અર્થ એવો થયો કે 366 દિવસ એટલે આ બેમાં એક દિવસનો ફેરફાર જોવા મળે. તો એ કયા દિવસનો ફેરફાર છે એની આપણે ચર્ચા કરીએ. એટલે કે ફેબ્રુઆરીમાં એક દિવસ વધારે હોય, જ્યારે લીપ વર્ષ આવે ત્યારે ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય અને સામાન્ય વર્ષ હોય મિત્રો ત્યારે એટલું યાદ રાખવાનું થશે કે સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી માસ હોય એ ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસો હોય. તો આ બે ડિફરન્સ છે એના આધારે એક દિવસનો ફેરફાર તમને જોવા મળે છે. હવે જો લીપ વર્ષની મિત્રો વાત કરવામાં આવે તો લીપ વર્ષે એ દર 4 વર્ષે આવે છે. એટલે એનો અર્થ એવો થશે કે કયા વર્ષને લીપ વર્ષ ગણી શકીએ છીએ? તો કે એનો અર્થ એવો કે જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય. તે વર્ષ આપણા માટે કેવું વર્ષ થઈ જશે? તો કે લીપ વર્ષ છે. આના હજી વધારે કન્સેપ્ટ મિત્રો આપણું જે કેલેન્ડર ચેપ્ટર ભણાયું છે એમાં બહુ વ્યવસ્થિત સમજાવેલા છે. હવે આપણે જોવા જઈએ તો આ કન્સેપ્ટ આ બે વસ્તુનું ક્લિયર છે. હવે આપણે જોવાનું થશે કે 365 દિવસ અને 366 દિવસ. હવે આને જો બે એને આપણે કન્વર્ટ કરવા હોય મિત્રો તો તમારે એટલું ધ્યાનમાં લેવાનું થશે અઠવાડિયાના દિવસો. જ્યારે કોઈ પણ અઠવાડિયાની જો વાત કરવામાં આવે મિત્રો તો અઠવાડિયું કેટલા દિવસનું હોય? તો કે કુલ 7 દિવસનું હોય. એક અઠવાડિયું જોશો એટલે કુલ દિવસો હશે એ 7 દિવસો હશે. તો
તો આવા સાત સાત દિવસના સમૂહની વાત કરીએ, જેમ કે આપણે જોવા જઈએ 1, 2, 3, 4, 5, 6, 7 આ પહેલો સમૂહ, પછી 8 તારીખે બીજું અઠવાડિયું 8, 9, 10, 11, 12, 13 અને 14, પછી 15 તારીખે 15, 16, 17, 18, 19, 20, 21, પછી જોવા જઈએ તો 22, 23, 24, 25, 26, 27 અને 28. તો એક મહિનાની વાત કરીએ મિત્રો, તો આ અઠવાડિયાનો સમૂહ આપણે જોવા જઈએ તો 4 અઠવાડિયાનો સમૂહ એ પૂર્ણ અઠવાડિયા આવે, બાકી હોય ને એને વધારાના દિવસ કહેવાય. અમુકમાં 29 દિવસ હોય, અમુકમાં 30 દિવસ હોય અને અમુકમાં 31. વધુમાં વધુ આપણે જોવા જઈએ તો આપણા મંથ છે 31 તારીખ સુધીના હોઈ શકે. 12 મંથ જોવા જઈએ તો અમુકમાં આપણે 28 હોય, અમુકમાં 29 હોય, અમુકમાં 30 અને અમુકમાં 31. હવે આપણે જોવા જઈએ કોઈ પણ મંથ હોય તો કેટલા અઠવાડિયા પૂરા હોય? 4 અઠવાડિયા તો પૂરા હોય જ, પણ આપણે આ કન્વર્ટ કરવાનું છે 365 દિવસમાં. તો એનો અર્થ એવો કે જે આપણી પાસે દિવસો આપ્યા છે એને કેટલા વડે ભાગશું? આપણે 7 વડે. જો એને 7 વડે ભાગવામાં આવે તો એનો અર્થ આપણને મળી જશે કે 365 છે. જો એને હું 7 વડે ડિવાઈડ કરું તો 7, 5, 35 એટલે વધે 1 આપણી પાસે 1 એટલે 15, 7 × 2 એટલે કે 14 વધે 1 આપણી પાસે. તો આનો અર્થ એવો થયો કે જે આપણી પાસે અંશમાં એટલે કે ભાગફળ તરીકે જે આપણને મળે છે એ ભાગફળ શું બતાવે છે? તો કે અઠવાડિયાની સંખ્યા. અઠવાડિયાની સંખ્યા અને આ શું બતાવે છે? તો કે વધારાના દિવસો. તો આનો અર્થ એવો અઠવાડિયાની સંખ્યા અને વધારાના દિવસો આપણને મળી જાય કે કુલ અઠવાડિયા 52 હોય ને વધારાનો દિવસ 1 હોય તો 52 અઠવાડિયા એટલે 364 દિવસ, આને ગુણ્યા પાછા 7 કરી નાખો એટલે કુલ 364 દિવસ થઈ જાય. તો આપણે એટલું યાદ રાખવાનું 365 દિવસની જ્યારે વાત કરવામાં આવેલી છે તો એમ કહી શકીએ છીએ આપણે 365 દિવસ બરાબર શું કહી શકીએ આપણે? તો એના બરાબર આપણે કહી શકીએ છીએ કે 52 અઠવાડિયા પૂરા હોય એટલે 52 વીક હોય પ્લસ 1 દિવસ વધારાનો હોય. આમ ગણતરી કરો એટલે 365 દિવસ થાય, કારણ કે 52 અઠવાડિયા એટલે દિવસ થાય 364 દિવસો. તો આ રીતે તમે વ્યવસ્થિત કન્સેપ્ટથી અલગ પાડી શકો છો. એ જ વસ્તુને જો અહીંયા ધ્યાનમાં લઈએ મિત્રો તો અહીંયા શું થઈ જશે? લીપ વર્ષ આપણી પાસે હોય ત્યારે આપણે એમ કહી શકીએ છીએ 52 અઠવાડિયા હશે અને સાથે સાથે વધારાના દિવસો કેટલા હશે? 2 દિવસો વધારે હશે. તો જ્યારે જ્યારે તમારી પાસે લીપ વર્ષ આવે તો 2 દિવસ વધારાના આવશે અને જ્યારે જ્યારે સામાન્ય વર્ષ આવે તો 1 દિવસ વધારાનો હશે. આના આધારે આપણે નક્કી કરવાનું થશે કેવી રીતે પ્રશ્નનો જવાબ આપવો. હવે એક સરળ ઉદાહરણથી સમજીએ કેવી રીતે. તો કે જો તમારી પાસે અહીંયા ધારો કે અહીંયા આપણી પાસે સોમવાર હોય, ઉદાહરણ તરીકે લઈએ, તો 2 તારીખે આપણી પાસે મંગળવાર હોય, 3 તારીખે આપણી પાસે બુધવાર હોય, 4 તારીખે આપણી પાસે ગુરુવાર હોય, 5 તારીખે આપણી પાસે શુક્રવાર હોય, 6 તારીખે આપણી પાસે શનિવાર હોય અને 7 તારીખે આપણી પાસે રવિવાર હોય. પણ હવે મિત્રો 8 તારીખની વાત કરું એટલે ફરીથી વાર કયો આવી જાય પાછો? તો કે 8 તારીખે ફરીથી વાર આવી જાય સોમવાર. એવી રીતે 9 મંગળ, એવી રીતે કન્ટિન્યુ ચાલે. એટલે એનો અર્થ એવો કે એક વાર સામાન્ય રીતે જોવા જશો 4 વખત તો કોઈ પણ મહિનામાં આવે જ, 4 વખત કોઈ પણ મહિનામાં આ 7માંથી એક વાર તો આવે જ. કારણ કે એનો અર્થ એવો 28થી આપણો કોઈ મહિનો એવો નથી કે 28 દિવસથી ઓછા દિવસ બતાવતો હોય. એટલે એનો અર્થ એવો દરેક મહિનામાં 28 દિવસ હોવાથી 4 વખત તો આવે જ છે. પછી વધારાની વખત આવે એ કયા મહિનો છે એના આધારે, એના દિવસોને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. તો એનો અર્થ એવો થાય કે પહેલી તારીખ વાળો વાર હોય એ 29 તારીખે આવે છે, બીજી તારીખ વાળો વાર હોય એ 30 તારીખે આવે છે અને ત્રીજી તારીખ વાળો વાર હોય 31 તારીખે આવે છે. તો આપણે એટલું યાદ રાખવાનું થશે કે 1 બરાબર 29 આવી શકે છે, 2 બરાબર 30 આવી શકે છે અને 3 બરાબર 31 આવી શકે છે. એટલે પહેલીથી 3 તારીખ સુધીના વાર જ 5 વખત આવી શકે. કોઈ પણ મહિનામાં પહેલીથી ત્રીજી તારીખ વાળી વાર હોય તો એ કેટલી વખત આવી શકે? 5 વખત. બાકી એનો અર્થ એવો 4 થી 7 સુધીના વાર બધા એક એક 4-4 વખત જ આવી શકશે. તો આ રીતે આનો કન્સેપ્ટ છે. આ કન્સેપ્ટ સમજ્યા બાદ હવે આપણે લીપ વર્ષ અને સામાન્ય વર્ષના દિવસોની મિત્રો આપણે વાત કરવાની થશે. તો હવે આપણે જોવા જઈએ કે જ્યારે તમને લીપ વર્ષ અને સામાન્ય વર્ષનો કન્સેપ્ટ જ્યારે ક્લિયર કરવાનું કહેશે અથવા તો એને લગતા પ્રશ્નો તમને જ્યારે પૂછતા હોય ત્યારે આટલી વસ્તુ યાદ રાખી અને પ્રશ્નના જવાબ આપવાના થશે. હવે આપણે પ્રશ્ન એવો પૂછવામાં આવે
લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં પાંચ ગુરુવાર આવવાની સંભાવના શોધો. આવો પ્રશ્ન પૂછ્યો છે તો આપણે એટલું યાદ રાખવાનું છે. પ્રશ્ન શું પૂછ્યો છે તો કે કયું વર્ષ કીધું છે તો કે લીપ વર્ષ છે. લીપ વર્ષનો મહિનો કયો છે તો કે ફેબ્રુઆરી માસ છે. અને કયા વાર કીધો કે પાંચ ગુરુવાર આવવાની સંભાવના શોધો. તો આને કેમ સમજવાનો મિત્રો, આપણે જોવાનું કે ફેબ્રુઆરી મહિનો છે તો ફેબ્રુઆરી માસમાં દિવસો કેટલા હોય તો કે ફેબ્રુઆરી માસમાં દિવસો હોય કુલ 29. કારણ કે વર્ષ કયું છે આપણી પાસે, લીપ વર્ષ છે. એટલે તો હવે એનો અર્થ એવો કે આમાં વધારાના દિવસ કયા થાય તો કે વધારાના દિવસ માત્ર કયો થાય તો કે વધારાના દિવસ એટલે કે 29મો દિવસ. વધારાના દિવસોમાં કયો એક જ દિવસ આવે છે તો કે માત્ર એક જ દિવસ આવે. કયો આવે છે તો કે 29મો દિવસ. હવે વધારાના દિવસો એટલે શું મિત્રો, હમણાં જ મેં તમને કીધું કે વધારાના દિવસો એટલે શું થશે તો કે આપણા અઠવાડિયા પૂરા થતા હોય, એ અઠવાડિયા પૂરા ન થતા હોય ને એ દિવસો આપણા માટે વધારાના. એટલે એનો અર્થ એવો કે અહીંયા આપણે અઠવાડિયું પૂરું ન કરી શકીએ, 28 દિવસ સુધીમાં તો 4 અઠવાડિયા પૂર્ણ કરી શકીએ છીએ, એટલા માટે આ વધારાનો દિવસ. હવે એનો અર્થ એવો કે એક જ દિવસ આપણી પાસે મળશે. હવે જો આ એક જ દિવસ મળતો હોય તો એ કયો હોઈ શકે તો એ આપણને ખબર નથી, કારણ કે આપણને કયા વર્ષનો કીધો છે એ ક્લિયર નથી. નતર તમે ડાયરેક્ટ મેળવી શકો છો, પણ ખાલી એમ કહીએ કે લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં પાંચ ગુરુવાર આવવાની સંભાવના, તો તમારે એટલું જોવાનું કે જે 29મો દિવસ છે એ કોઈ પણ દિવસ હશે. એટલે આપણે યાદ રાખવાનું થશે કે 29મો દિવસ એ સાતમાંથી કોઈ વાર હશે, કોઈ એક વાર હશે. એટલે એનો અર્થ એવો થયો કે આપણને કયો વાર છે સ્પષ્ટ નથી, પણ આપણે એનો અર્થ એવો છે કે એના કુલ વાર આપ્યા છે એમાંથી કોઈ એક વાર તો હશે જ આપણી પાસે. જેમ કે આપણે જોવા જઈએ કયા કયા વાર હોઈ શકે છે, તો એની જો વાત કરવામાં આવે, એ સાત વારની વાત કરવામાં આવે તો કાં તો કયો વાર હોય તો કે કાં તો સોમવાર આવે, કાં તો કયો વાર આવી શકે છે મંગળવાર આવી શકે છે, કાં તો કયો વાર આવે તો કે બુધવાર હોય, કાં તો ગુરુવાર હોય, કાં તો શુક્રવાર હોય, અને કાં તો શનિવાર હોય, અને કાં તો રવિવાર હોય. તો આનો અર્થ એવો કે આપણા માટે પરિણામો કેવા થઈ ગયા મિત્રો, આ પરિણામ થઈ જશે કુલ પરિણામ, કારણ કે આમાંથી જ કોઈ એક હશે. તો આને જો આપણે કુલ પરિણામો કહેતા હોય, આપણા માટે થઈ જશે કુલ પરિણામો, જેને આપણે એન વડે બતાવીએ છીએ. હવે સાનુકૂળ પરિણામ મિત્રો આપણે શું લેવાનું છે તો કે સાનુકૂળ પરિણામ એટલે એવું પરિણામ કે આપણી કન્ડિશનને એ ફૂલફિલ કરતું હોય, એટલે કે આપણી કન્ડિશન જે છે પૂર્ણ કરતું હોય. તો કયું એવું પરિણામ એવું છે કે જે પાંચ ગુરુવાર બતાવતું હોય. તો એનો અર્થ એવો જો આ 29મો દિવસ જો ગુરુવાર આવે ને તો પાંચ ગુરુવાર આવી શકે, કારણ કે પહેલા ચારમાં ગુરુવાર ચાર આવ્યા હશે. પણ 29મો દિવસ જો પાંચમો આવે તો આપણે એમ કહી શકીએ છીએ ગુરુવાર, કાં તો એ સોમવાર હોય તો ન આવે, મંગળવાર હોય તો ન આવે, બુધવાર હોય તો ન આવે, પણ જો એ ગુરુવાર હોય તો જ આવે. તો આ કુલ પરિણામમાંથી ગુરુવાર કેટલી વાર આવી શકે છે તો કે એક જ વાર આવી શકે છે. એટલે એનો અર્થ એવો કે સાનુકૂળ પરિણામ કેટલું છે, એક. કુલ પરિણામ આપણી પાસે કેટલા છે તો કે સાત. જો આની સંભાવના મિત્રો મેળવવાની હોય તો કે પ્રોબેબિલિટી બરાબર કે કુલ પરિણામ આપણે સાનુકૂળ પરિણામ એક છે એના છેદમાં કુલ પરિણામ. તો આનો અર્થ એવો થઈ ગયો કે આની શું થઈ ગઈ છે તો કે સંભાવના થઈ ગઈ છે. એટલે એનો અર્થ એવો થઈ જશે કે જ્યારે તમને એમ કીધું કે લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં પાંચ ગુરુવાર આવવાની સંભાવના શોધો, તો આ રીતે આપણે કહી શકીએ છીએ કે એની સંભાવના કેટલી થશે, એક સપ્તમાંશ થશે. હવે મિત્રો ખાલી ગુરુવાર જ નહીં, અહીંયા તમને કોઈ પણ વાર આપેલો હોય, સોમવાર આપ્યો હોય અથવા મંગળવાર આપેલો હોય અથવા બુધવાર આપેલો હોય, ગમે તે વાર આપ્યો હોય, સાતમાંથી કોઈ પણ એક વાર આપ્યો હોય, તો એનો જવાબ એક સપ્તમાંશ જ થાય. પણ હાલે આગળના બધા શબ્દો આમનામ હોવા જોઈએ, લીપ વર્ષ હોવું જોઈએ, ફેબ્રુઆરી માસ હોવો જોઈએ, આ શબ્દો બધા એમનામ હોય તો વાર ગમે તે આપ્યો એની સંભાવના તમે મિત્રો આ જ થશે. અને આવી રીતે તમારે ગણતરીમાં ધ્યાનમાં લેવાનું થશે.
તો આ યાદ રાખજો કે જ્યારે આવા પ્રશ્ન આવે તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાની. હવે પ્રશ્ન બદલાય ખાલી કેટલો માત્ર, તમને ખાલી મિત્રો એમ કહે કે જો આ લીપ વર્ષે ને કાઢી નાખે, ખાલી એટલું જ કહે તમને કે સામાન્ય વર્ષ, વર્ષ બદલી જાય અને તમને એટલું કહી દે કે સામાન્ય વર્ષમાં વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવવાની સંભાવના, 5 સોમવાર આવવાની, 5 મંગળવાર આવવાની, તો ફેર કેટલો પડે? તો મિત્રો એનો અર્થ એવો થશે કે ફેબ્રુઆરી માસમાં હવે 29 દિવસ નહીં હોય, આપણી પાસે દિવસો કેટલા હશે? તો કે 28. તો હવે શું થાય? તો કે વધારાના એકેય દિવસ ન મળે. વધારાના શું થાય? એકેય દિવસ ન મળે. એટલે એનો અર્થ એવો થયો કે પૂરા કેટલા અઠવાડિયા હોય, એમાં 4-4 અઠવાડિયા હોય, 28-28 હોય, તો દરેક વાર કેટલી કેટલી વાર આવે? 4 વખત જ આવે. એકેય દિવસ ના મળે એટલે 29મો દિવસ આપણી પાસે આવશે નહીં. 29મો દિવસ ન આવે તો એનો અર્થ એવો કે આ પરિણામોને આપણે જોવા જઈએ તો આ કુલ પરિણામોમાં આપણે આ ધ્યાનમાં લઈ શકીએ નહીં. એટલે એનો અર્થ એવો, આને આપણે શુદ્ધ ભાષામાં કહીએ કે શક્ય જ નથી. 5મો ગુરુવાર આવે એવું શક્ય નથી. શક્ય ન હોય તો આપણે આને શું કહી શકીએ છીએ? અશક્ય ઘટના. અને અશક્ય ઘટના આવે મિત્રો ત્યારે તમારે એટલું ધ્યાનમાં લેવાનું થશે કે અશક્ય ઘટનાની સંભાવના આપણે જોવા જઈએ તો સાનુકૂળ પરિણામો આપણે ધ્યાનમાં લીધા મિત્રો, તો સાનુકૂળ પરિણામમાં આપણે જોવા જઈએ કે કેટલા આવી જશે અહીંયા, તો કે અહીંયા પરિણામ સાનુકૂળ આવી જશે 0. એક પણ પરિણામ એવું નથી કે 5 ગુરુવાર સંભાવના બતાવતું હોય. તો આની સંભાવના ધ્યાનમાં લેવી હોય તો કેટલી થઈ જશે મિત્રો? 0. એટલે આનો અર્થ એવો થશે કે આ કેવી ઘટના થઈ ગઈ? અશક્ય ઘટના થઈ ગઈ કે જે ક્યારેય બનવાની જ નથી. એટલે કે અશક્ય ઘટનાનું ઉદાહરણ થઈ ગયું. મેં પહેલા અગાઉના લેક્ચરોમાં કીધું છે જે ઘટના ક્યારેય બનવાની ન હોય એ બધી ઘટનાને આપણે અશક્ય ઘટનાઓ, જેને આપણે ખાલી ગણ વડે બતાવીએ છીએ ઇંગ્લિશમાં, જેને આપણે ફાઈ કહીએ છીએ. તો આવી રીતે આપણે યાદ રાખજો કે એની સંભાવના હંમેશા કેટલી હોય? 0 જ હોય. તો આવું બનવાની શક્યતા જ નથી. લીપ વર્ષને બદલે સામાન્ય વર્ષ આવે, ફેબ્રુઆરી માસ આવે અને કોઈ પણ વાર 5 વખત પૂછે તો સંભાવના તમારે ધ્યાનમાં લઈ શકાય નહીં. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. કેવી રીતે પ્રશ્ન આવે તો તમારે જવાબ કેવી રીતે આપવાનો થશે? તો અથવા તો તમને પ્રશ્ન એવું પૂછે કે સામાન્ય વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવવાની સંભાવના છે, આ ઉદાહરણ કઈ ઘટનાનું ઉદાહરણ છે? નીચે ઓપ્શન આપેલા હોય તો એમાં આપે ચોક્કસ ઘટના, બી ઓપ્શન આપવામાં આવેલો હોય અશક્ય ઘટના છે, સી ઓપ્શન આપેલો હોય આપેલ બંને, ડી ઓપ્શન આપેલો હોય એકેય નહીં, તો પણ તમે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લઈ અને જવાબ આપી શકો છો. તો આટલું ક્લિયર થઈ ગયું ગમે ત્યારે પ્રશ્ન પૂછે. હવે ફેરફાર કરીએ આપણે, પ્રશ્નની આપણે વાત કરીએ તો થોડોક ફેરફાર કરીએ. હવે પ્રશ્ન મિત્રો એવો પૂછવામાં આવે કે લીપ વર્ષમાં ઓગસ્ટ મહિનામાં, અથવા પહેલા લઈએ આપણે જૂન મહિનામાં, પાંચ શુક્રવાર આવવાની સંભાવના કેટલી થાય? બહુ મહત્વનો પ્રશ્ન. ઘણા લોકોને ક્લિયર ન હોય કે કેવી રીતે આ પ્રશ્નનો જવાબ આપવો. કારણ કે પહેલી વસ્તુ એ છે, કેટલાયને ખબર જ નથી હોતી કે આ પ્રશ્નને સોલ્વ કરવામાં શું ધ્યાનમાં લેવાનું. તો પહેલા તો જોવાનું લીપ વર્ષ, પછી જોવાનું તમારે માસ ધ્યાનમાં લેવાનું, અને સંભાવના તમને પૂછી હોય એ, તો આ ત્રણ વસ્તુને ધ્યાનમાં લેવાનું. તો હવે આપણે ખબર હોવી જોઈએ એટલી વસ્તુ મિત્રો યાદ રાખજો, લીપ વર્ષ હોય કે પછી સામાન્ય વર્ષ હોય, આ બેમાંથી કોઈ પણ એક વર્ષ હોય, એ બે વર્ષની વાત કરીએ તો માત્ર ફેરફાર કયા મહિનામાં આવે? તો કે ફેબ્રુઆરી મહિનામાં જ ફેરફાર આવે છે. ફેબ્રુઆરી મહિનામાં જ 29 દિવસ અને 28 દિવસનો ફેરફાર જોવા મળે. જો સામાન્ય હોય તો 28 દિવસ હોય અને લીપ વર્ષ હોય તો 29 દિવસ હોય, આટલો ફેરફાર જોવા મળે. બાકીના દિવસો, બાકીના મહિનામાં યાદ રાખજો, હવે આપણે એટલું યાદ રાખવાનું થશે, બાકીના કોઈ પણ મહિનામાં આ એ નોંધ તરીકે યાદ રાખજો
વર્ષના બાકીના કોઈ પણ માસમાં લીપ હોય કે સામાન્ય હોય, લીપ કે સામાન્ય વર્ષ હોય બંને વર્ષમાં કુલ દિવસો સરખા જ હોય, તો આનો અર્થ એવો થયો કે જ્યારે જ્યારે આવો પ્રશ્ન આવે ને ત્યારે મોટા ભાગના વ્યક્તિઓ કન્ફ્યુઝ થતા હોય, એ કન્ફ્યુઝન અહીંથી દૂર થઈ જશે. ક્યારે? તો કે ગમે ત્યારે લીપ વર્ષ હોય કે સામાન્ય વર્ષ હોય, ફેબ્રુઆરી સિવાયના મંથની વાત કરવામાં આવે તો કન્ફ્યુઝ ન થતા, એમાં તો ફેરફાર થવાની શક્યતા જ નથી. એટલે પ્રશ્નમાં જો લીપની બદલે અહીંયા તમને મિત્રો એમ કહી દીધું હોત કે સામાન્ય વર્ષ, તો લીપ કહે કે સામાન્ય કહે એમાં કઈ ફેરફાર થશે જ નહીં, બે ની સંભાવના કેવી આવશે? તો કે સરખી જ આવશે, પણ ફેબ્રુઆરી સિવાયનો મંથ હોય ત્યારે. હવે આપણે જોવા જઈએ તો મહિનો આપેલો છે આપણને કયો મિત્રો? જૂન મહિનો. તો પેલા વિચારો જૂન માસમાં કુલ દિવસો કેટલા હોય? તો કે જૂન માસની વાત કરવામાં આવે તો કુલ 30 દિવસો હોય. ગમે તે વર્ષ લ્યો કુલ દિવસો કેટલા આવે? તો કે 30 દિવસો હોય. 30 દિવસો હોય તો એનો અર્થ એવો થયો કે 28 દિવસ હોય ને મિત્રો, તો એનો અર્થ એવો કે પૂર્ણ અઠવાડિયા થયા. એનાથી વધારાના હોય દિવસ કેટલા હોય? તો વધારાના. તો હવે આપણે એમ કહી શકીએ કે વધારાના દિવસો કેટલા થશે? તો કે વધારાના બે દિવસો. વધારાના દિવસો હશે એ કેટલા હશે? બે દિવસ હશે. કારણ કે 28 દિવસ એ પૂરું અઠવાડિયું બતાવતો હોય આપણને, ચાર, એના સિવાયના હોય બે દિવસ વધારે. તો બે દિવસ કયા કયા આવી શકે છે એના આપણે પરિણામોની વાત કરીએ. તો મિત્રો આપણે કુલ પરિણામો વિશે ધ્યાનમાં લેવા જઈએ. તો કે કુલ પરિણામો આપણે ધ્યાનમાં લઈએ, બે દિવસ કયા વધારાના હોઈ શકે એની ચર્ચા કરીએ આપણે. તો એ બે દિવસની જો વાત કરવામાં આવે તો એ બે દિવસમાં આપણે ધ્યાનમાં લઈએ, સૌથી પહેલું આપણે જોવા જઈએ તો સોમ અને મંગળ હોઈ શકે છે, આ પહેલું પરિણામ. અથવા તો મંગળ અને બુધ બે દિવસો હોઈ શકે છે, અથવા તો બુધ અને ગુરુ હોઈ શકે છે, અથવા તો આપણે જોવા જઈએ તો ગુરુ અને શુક્ર હોઈ શકે છે, અથવા તો શુક્ર અને શનિ હોઈ શકે છે, અથવા એ બે વાર શનિ અથવા રવિ હોઈ શકે છે, શનિ અને રવિ હોઈ શકે છે, અથવા આપણે જોવા જઈએ રવિ અને સોમ હોઈ શકે છે. હવે એમ ના કહી શકીએ સોમ ને મંગળ, કારણ કે એક પરિણામ તો આપણે આવી ગયું છે. તો આનો અર્થ એવો થશે કે આટલા પરિણામો આપણા માટે કુલ પરિણામોમાં ગણી શકીએ છીએ. એટલે એનો અર્થ એવો થશે કે આટલા પરિણામમાંથી કોઈ એક પરિણામ આવવાની શક્યતા છે, તો કુલ પરિણામમાં થઈ શકે. હવે આપણી શક્યતા કઈ? તો કે એનો અર્થ એવો કે પાંચ આપણી પાસે શુક્રવાર આવતા હોય ને એને આપણે સફળતા ગણવાની છે. તો હવે આપણે સાનુકૂળ પરિણામો મિત્રો વાત કરવી હોય આપણે, સાનુકૂળ પરિણામો, તો આપણે સાનુકૂળ પરિણામો કુલ કેટલા મળે છે એને આપણે ચર્ચા કરી લઈએ. તો કે જેમાં શુક્રવાર આવતો હોય, તો આપણે જોવા જઈએ તો એક આ પરિણામ એવું છે કે શુક્રવાર બતાવે છે કે આ બે વાર હોય તો છેલ્લો 30 તારીખ વાળો વાર શુક્રવાર આવી શકે છે. બીજું પરિણામ આપણે જોવા જઈએ તો અહીંયા અર્થ એવો થશે કે 29 વાળો પરિણામ આપણે જોવા, આ પરિણામમાં 29 તારીખ વાળો વાર શુક્રવાર આવી શકે છે. તો આનો અર્થ એવો શુક્રવાર આવવાની સંભાવના હોય એવા પરિણામ આપણી પાસે સાનુકૂળ કેટલા છે? તો કે બે પરિણામ છે. તો આના આધારે હું એમ કહી શકું છું કે જ્યારે આપણે સંભાવના મેળવતા હોય તો સંભાવનામાં આપણે સાનુકૂળ પરિણામો બે લઈએ, કુલ પરિણામો આપણી પાસે કેટલા મળ્યા હતા? તો કે 7, 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આની સંભાવના આપણે કેટલી કહી શકીએ છીએ? 2/7 કહીએ. પછી મિત્રો યાદ રાખજો, સામાન્ય શબ્દ વાપરો હોય તો એ ભલે ને લીપ વર્ષ શબ્દ વાપરો હોય તો એ ભલે, કારણ કે જૂન મહિનો આવે એટલે બે માંથી ગમે તે વર્ષે કુલ દિવસો તો 30 જ હોય, તો એના આધારે કાંઈ ફેરફાર ના થાય. એટલે યાદ રાખવાનું થશે આ વર્ષને તમારે ધ્યાનમાં લેવાના નહીં ક્યારે, ફેબ્રુઆરી સિવાયનો મંથ આપેલો હોય ત્યારે. તો આના આધારે આપણે નક્કી કરી શકીએ આની સંભાવના આપણી પાસે થઈ છે 2/7. હવે ફરીથી મિત્રો આગળ વધારીએ, નવો પ્રશ્ન આપણે ધ્યાનમાં લઈએ. નવા પ્રશ્નની માત્ર વાત કરીએ તો મંથ આપણે ફેરવી નાખીએ, ખાલી મંથની જો વાત કરવામાં આવે મિત્રો, તો કે જૂનને બદલે
કદાચ આપણે એવો મંથ લઈએ 31 વાળો આવતો હોય, જેમ કે આપણે જોવા જઈએ તો માર્ચ માસ લઈએ, ઓગસ્ટ માસ લ્યો, ગમે તે માસ લ્યો, પણ એમાં 31 દિવસો આવતા હોય એવો માસ આપણે ધ્યાનમાં લઈએ. તો આનો અર્થ એવો થયો કે જો માર્ચ માસની જો વાત કરવામાં આવેલી હોય મિત્રો, તો કુલ દિવસો આપણી પાસે કેટલા હોઈ શકે છે? તો કે કુલ દિવસોની જો વાત કરવામાં આવે તો આપણી પાસે કુલ દિવસો હશે મિત્રો 31. માર્ચ મહિનો હોય તો કુલ દિવસો કેટલા હોય? 31. 31 હોવાને કારણે આપણે એમ કહી શકીએ છીએ કે વધારાના દિવસો આપણી પાસે કેટલા આવી શકે છે? તો કે 3 દિવસો વધારાના આવી શકે. તો હવે આનો અર્થ એવો થશે કે 3 દિવસો આવે તો આપણે વધારાના દિવસો આપણે નક્કી થાય એના આધારે આપણે 5 કે 5 શુક્રવાર, 5 મંગળવાર, જે વાર નક્કી કરવાનું હોય એ નક્કી કરી શકીએ છીએ. તો હવે તમારે ધ્યાનમાં લેવાનું થશે, ફરીથી આપણે આ જ વસ્તુને વિચારવી અને આગળ વધીએ તો કાંઈ ફેરફાર થતો નથી, પણ હવે આપણે કુલ પરિણામોમાં ફેરફાર થશે. કુલ પરિણામોની જો વાત કરવામાં આવે તો કયા કુલ પરિણામો આપણે ધ્યાનમાં લઈ અને કેવી રીતે આગળ વધવાનું થશે? 3 આપણે જોવા જઈએ તો વધારાના દિવસો છે. કેટલા દિવસો વધારાના છે? 3. તો એ 3 દિવસ કયા કયા આવી શકે છે એની આપણે ચર્ચા કરીએ. એ 3 દિવસની જો મિત્રો વાત કરીએ તો આપણે જોવા જઈએ તો સૌથી પહેલા આપણે જોવા જઈએ, જો પહેલો વાર સોમવાર હોય તો બીજો વાર મંગળવાર હોય અને ત્રીજો વાર બુધવાર હોય. આનો અર્થ એવો, આ 3 છે ને એ આપણા માટે વધારાના દિવસ હોઈ શકે. અથવા તો આપણે એમ કહી શકીએ, પહેલો વાર જો મંગળવાર હોય તો બીજો વાર બુધવાર હોય અને ત્રીજો વાર ગુરુવાર હોય. આ કયા છે મિત્રો? આ 3 વધારાના દિવસની જો હું વાત કરું છું, આ 3 દિવસો વધારાના હોય ને એની હું વાત કરું છું. અથવા તો આપણે જોવા જઈએ, પહેલો વાર બુધવાર હોય, બીજો વાર ગુરુવાર હોય અને ત્રીજો વાર કયો હોય? તો કે શુક્રવાર હોય. અથવા આપણે જોવા જઈએ તો પહેલો વાર ગુરુવાર હોય, બીજો વાર શુક્રવાર હોય અને ત્રીજો વાર કયો હોય? તો કે શનિવાર હોય. અથવા આપણે જોવા જઈએ તો પહેલો વાર શુક્રવાર હોય, બીજો વાર શનિવાર હોય અને ત્રીજો વાર કયો હોય? તો કે રવિવાર હોય. અથવા આપણે જોવા જઈએ, પહેલો વાર કયો હોય? તો કે શનિવાર હોય. બીજો વાર કયો હોય? તો કે રવિવાર હોય. અને ત્રીજો વાર કયો હોય? તો કે સોમવાર હોય. અથવા આપણે જોવા જઈએ કે પહેલો વાર કયો આવી શકે છે? તો કે પહેલો વાર રવિવાર હોય, બીજો વાર કયો હોય? તો કે સોમવાર હોય. અને ત્રીજો વાર કયો હોય? તો કે મંગળવાર હોય. હવે અથવા ન લઈ શકીએ, કારણ કે જો હવે હું અથવા લેવા જાઉં મિત્રો તો પાછું કેવું થઈ જાય, પહેલો વાર સોમવાર આવે, બીજો વાર મંગળવાર આવે અને ત્રીજો વાર બુધવાર આવે. તો એવું પરિણામ તો આપણી પાસે છે જ. તો એમ કહી શકું કુલ આટલા પરિણામો આપણને મળે. તો કુલ આટલા એટલે કુલ કેટલા થયા? તો કે 7 પરિણામો આપણી પાસે થાય છે. હવે એમાંથી આપણે 5 શુક્રવાર મળે ને એને સફળતા ગણવાની છે. તો હવે એનો અર્થ એવો કે 5 શુક્રવાર ક્યારે આવી શકે? તો કે એનો અર્થ એવો થશે કે જ્યારે શુક્રવાર વાળું ગ્રુપ આવતું હોય. જેમ કે આપણે જોવા જઈએ કે એક ગ્રુપ આપણી પાસે છેલ્લા 3 દિવસ આવે તો એમાંય આપણી પાસે જો શુક્રવાર આવવાની શક્યતા છે. અથવા છેલ્લા 3 વાર આપણી પાસે આવે તો એમાંય આપણી પાસે તમે જોવા જશો શુક્રવાર આવવાની શક્યતા છે. અને આ છેલ્લા 3 વાર આવે તો આપણી પાસે જોવા જશો તો શુક્રવાર આવવાની શક્યતા છે. તો આનો અર્થ એવો થયો કે આપણી પાસે 3 પરિણામ એવા થયા કે જેમાં એ 3માંથી કોઈ એક પરિણામ આવે તો આપણને શુક્રવાર મળશે. એટલે શુક્રવારને આપણે સફળતા ગણવી હોય તો આ 3 પરિણામને આપણે સફળતા ગણવી પડે. કારણ કે આ પરિણામ આવે તોય આ મહિનામાં 5 શુક્રવાર આવી શકે, અથવા આ પરિણામ આવે તોય શુક્રવાર 5 વખત આવી શકે, અને આ પરિણામ આવે તોય માર્ચ મહિનામાં 5 શુક્રવાર આવે. તો આને સફળતા એટલે સાનુકૂળ પરિણામો આપણા કેટલા થયા મિત્રો? તો કે સાનુકૂળ પરિણામો થશે 3. હવે આના આધારે જો આપણે સંભાવના ધ્યાનમાં લેવી હોય તો આપણે સંભાવના ધ્યાનમાં લઈ શકીએ છીએ. કઈ રીતે ધ્યાનમાં લેશું? તો કે પ્રોબેબિલિટી બરાબર સફળતા એટલે કે 3 પરિણામો, કુલ પરિણામો 7 છે. તો આને આપણે કહી શકીએ છીએ 3/7 આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. તો આના આધારે આપણે એટલું નક્કી કર્યું મિત્રો કે ક્યારે કેવો પ્રશ્ન આવે. હવે કદાચ અહીંયા સામાન્ય વર્ષ પૂછે કે લીપ વર્ષ પૂછે, એ કન્સેપ્ટ તો તમારો સાવ ક્લિયર થઈ ગયો છે, પણ જો પ્રશ્ન તમને મંથ વાળો પૂછે, એ માર્ચ મહિનો ન આવે અને તમને એમ પૂછે ડિસેમ્બર માસમાં, તોય તમને ખબર પડી જવી જોઈએ. તમારે એટલું જોવાનું કે 31 વાળો માસ છે, 30 વાળો માસ છે કે 29 વાળો માસ છે. તો એટલું યાદ રાખવાનું થશે કે 28 વાળો આપણે જોયો, 28 દિવસ વાળો કોઈ માસ આવે તો એક જ છે, કયો?
તો કે ફેબ્રુઆરી માસ, અને એ સામાન્ય વર્ષમાં જ આવે, તો એમાં સમય ક્યારે પાંચ વાર આવે ને એટલે એ અશક્ય ઘટનામાં ગણવાનું થશે. પછી 29 વાળો વાર ક્યારે આવે, માત્ર લીપ વર્ષમાં, અને લીપ વર્ષમાં કોઈ પણ વાર પાંચ વખત આવવાની, લીપ વર્ષમાં કોઈ મહિનામાં કોઈ વાર પાંચ વખત આવવાની સંભાવના કે એટલે એક સપ્તમાંશ જ આવે. પછી આપણે જોવા જઈએ 30 દિવસ વાળો કોઈ વાર, 30 દિવસ વાળો હોય તો વધારાના બે દિવસ મળે, બે દિવસ મળે વધારાના, ત્યારે કોઈ પણ વાર પાંચ વખત આવવાની સંભાવના કે તો બે સપ્તમાંશ મળે. અને 31 તારીખ વાળો વાર કોઈ મહિનાની વાત કરવામાં આવે, એમાં 3 દિવસ વધારે હોય, 3 દિવસ વધારે હોય તો એમાં સાનુકૂળ પરિણામો 3 મળે, એટલે એની સંભાવના હંમેશા 3 સપ્તમાંશ આવે. તો કે 0 અશક્ય ઘટના, 1 સપ્તમાંશ, 2 સપ્તમાંશ અને 3 સપ્તમાંશ, એ આના આધારે તમારે મંથ એટલે મહિનાના પ્રશ્ન લીધા મેં. હવે મિત્રો આ જ રીતે તમે વર્ષના પ્રશ્ન લઈ શકો છો. જો વર્ષના પ્રશ્ન આવે તો કેવી રીતે પ્રશ્ન પૂછાય અને કેવી રીતે સંભાવના તમે આપી શકો છો એની વાત કરીએ આપણે. હવે જ્યારે આપણી પાસે વર્ષની મિત્રો વાત કરવામાં આવે ત્યારે આપણે જોતા જઈએ, તો પેલા આપણે ધ્યાનમાં લેશું એવો પ્રશ્ન પૂછાય કે લીપ વર્ષમાં અથવા પેલા સામાન્ય વર્ષની આપણે પ્રશ્નની વાત કરીએ. સામાન્ય વર્ષમાં ત્રેપન રવિવાર આવવાની સંભાવના શોધો. તો ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે આવો પ્રશ્ન આવે ત્યારે તમારે એટલું ધ્યાનમાં લેવાનું છે કે વર્ષનો છે. અગાઉ આપણે કન્સેપ્ટ છે જે મહિનાની વાત કરી, આ વર્ષની વાત કરવાની છે. તો કે વર્ષની જો જ્યારે વાત કરવામાં આવે તો ત્યારે તમે કેવી રીતે એને ધ્યાનમાં લઈ અને પ્રશ્ન ગણવા એ સમજવાનું છે. હવે અહીં આપણે વર્ષ આવે ત્યારે આપણે વધારાના દિવસો જોઈએ મિત્રો. વર્ષ આવતું હોય ને વધારાના દિવસ કે છે, હવે વર્ષમાં વધારાના દિવસો કેમ નક્કી થશે? તો કે જો આપણી પાસે લીપ વર્ષ આપવામાં આવે, પહેલી કન્ડિશન છે એ સામાન્ય વર્ષ છે અને બીજી કન્ડિશન લીપ વર્ષ. સામાન્ય વર્ષ હોય તો આપણે કીધું તું હમણાં આગળ, કેટલા દિવસ વધારાના હશે? એક દિવસ હશે. અને જો બીજું કન્ડિશન આપણે જોવા જઈએ તો લીપ વર્ષ હોય મિત્રો આપણી પાસે તો વધારાના દિવસો કેટલા હશે? બે દિવસો હશે. બાકી તો તમે જોવા જાશો તો 52 અઠવાડિયા તો પૂરા હોય છે. તો એક આ કન્સેપ્ટને તમે યાદ રાખશો એટલે ક્લિયર થઈ જશે કે જ્યારે જ્યારે આવા પ્રશ્ન આવે ત્યારે તમારે કેમ ધ્યાનમાં લેવું. હવે આપણે જોવા જઈએ કે વર્ષ કયું છે, તો કે સામાન્ય. અને આપણને પ્રશ્ન પૂછ્યો કે 53 રવિવાર આવવાની સંભાવના શોધો. હવે આપણે જોવાનું છે કે 53મો વાર એટલે કે 53 ક્યારે આવે. હવે એનો અર્થ એવો થાય 52 અઠવાડિયા તો ફિક્સ જ હતા, 52 અઠવાડિયા તો આવે જ કોઈ પણ વર્ષમાં. એટલે એનો અર્થ એવો થશે કે કોઈ પણ વાર 52 વખત તો આવે જ, કોઈ વાર 52 વખત તો આવે જ. હવે આપણે એ ધ્યાનમાં લેવાનું છે 53મી વખત આવે એની સંભાવના. 53મી વખત કેવી રીતે આવે એ આપણે શોધવાનું છે. તો આ કન્સેપ્ટને જોઈ લેશો એટલે બહુ સરળ થઈ જશે. હવે આપણે એ વધારાના દિવસને આધારે, સામાન્ય વર્ષ હોય તો વધારાના દિવસ કેટલા લેશો તમે? એક દિવસ લેશો. એટલે એનો અર્થ એવો કે એ છેલ્લો દિવસ 365મો દિવસ, આ દિવસ હોય કેટલામો હોય? 365મો દિવસ. અને આ બે દિવસ હોય તો એ કયા કયા હોય? તો કે 364 અને 365મો દિવસ, આવા બે દિવસ હોય. જ્યારે આપણને બે દિવસો વધારે પૂછે ને ત્યારે. તો આપણને આટલું ક્લિયર થઈ ગયું આ બે વસ્તુ આના આધારે. હવે આપણે પ્રશ્નને બહુ સરળતાથી, કારણ કે એક વખત સમજી જશો પછી દરેક વખતે સરખા જ જવાબ આપવાના છે. સામાન્ય વર્ષમાં જોવા જઈએ કે એક દિવસ વધારાનો હોય તો એ કયો કયો આવી શકે છે એના આધારે કુલ પરિણામો નક્કી કરીએ. હવે કુલ પરિણામો આપણે નક્કી કરવા હોય એન બરાબર, તો એ આપણે જોવા જઈએ કયો દિવસ આવે. કાં તો એ રવિવાર હોય 365મો દિવસ, કાં તો એ સોમવાર હોય, કાં તો એ કયો વાર હોય મંગળવાર હોય, કાં તો એ બુધવાર હોય, કાં તો ગુરુવાર હોય, અને કાં તો એ વાર હોય કયો વાર હોય શુક્રવાર હોય.
અને કાતો હશે શનિવાર હશે. તો આમ જોવા જઈએ તો આ સાત વારમાંથી કોઈ એક વાર હશે, એટલે આપણે જાણી નથી શકતા કયો વાર હશે, પણ કુલ પરિણામો એમ કહી શકીએ આ સાતમાંથી કોઈ એક તો હશે જ આપણી પાસે. હવે આપણે એમાં સફળતા કેને કીધી, તો કે રવિવાર આવતી હોય ને એને. તો આપણે જોવા જઈએ મિત્રો, સફળતા એને ગણવાની છે કે રવિવાર આવતું હોય, તો આપણા માટે આ એક જ પરિણામ એવું છે, રવિવાર આવે, બાકી એકેયમાં આપણી પાસે રવિવાર આવતા નથી. તો કે આ સાનુકૂળ પરિણામો આપણી પાસે કેટલા થશે, તો કે એક છે એ આપણા માટે ફેવરેબલ, એટલે એમ બરાબર કેટલા લઈ શકીએ, એક. કુલ એન બરાબર કેટલા થઈ જશે, તો કે કુલ એન બરાબર આ થઈ જશે સાત. તો આની જો સંભાવના તમારે નક્કી કરવી હોય મિત્રો, તો આની સંભાવના આપણે જોવા જઈએ કે આપણી પાસે સાનુકૂળ પરિણામ એક છે, કુલ પરિણામ સાત છે, તો આની સંભાવના થઈ જશે એક સપ્તમાંશ. તો જ્યારે જ્યારે આ રીતે તમને સામાન્ય વર્ષમાં કોઈ વાર 53 વખત આવવાની સંભાવના પૂછવામાં આવે, પછી એ વાર ગમે તે હોય, રવિવાર હોય, સોમવાર હોય, મંગળવાર હોય, એની હારે આપણે લેવા દેવા જ નથી, પણ આવે ત્યારે એટલું જ યાદ રાખવાનું, એક સપ્તમાંશ જવાબ આવે. હવે બીજો કન્સેપ્ટ જોઈએ. જો સામાન્ય વર્ષ અહીંયા ન આપેલું હોય અને તમને એમ કહે કે લીપ વર્ષમાં, તમને એમ કહેશે કે લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના શોધો, તો વિચારો લીપ વર્ષમાં દિવસો આપણી પાસે વધારે કેટલા હોય, તો કે દિવસો આપણી પાસે વધારે જોવા જઈએ તો દિવસો હશે બે. વધારે કેટલા દિવસો હશે આપણી પાસે, બે. હવે બે દિવસ એટલે કયા કયા હોઈ શકે, તો એના કુલ પરિણામો મિત્રો બદલી જશે. કુલ પરિણામોની જો વાત કરવામાં આવે તો કુલ પરિણામો કયા કયા આવી જશે એ આપણે ધ્યાનમાં લેતા જઈએ. તો કુલ પરિણામો આપણી પાસે બનશે કાં તો એ બે વાર રવિ અને સોમ હોય, કાં તો એ બે વાર સોમ અને મંગળ હોય, કાં તો એ બે વાર મંગળ અને બુધ હોય, કાં તો એ બે વાર બુધ અને ગુરુ હોય, કાં તો એ વાર જોવા જશો તો ગુરુ અને શુક્ર હશે, અથવા જોવા જઈએ તો કયો હશે, શુક્ર અને શનિ હશે, અથવા જોવા જઈએ તો શનિ અને રવિ હશે. હવે હું એમ પાછું ન કહી શકું કે રવિ અને સોમ, કારણ કે ઓલરેડી એક રિઝલ્ટ હતું જ. તો આનો અર્થ એવો, કુલ પરિણામ આપણી પાસે કેટલા થઈ ગયા મિત્રો, તો કે આ કુલ પરિણામ આપણી પાસે થઈ ગયા સાત. હવે આમાંથી સફળતા કેને ગણવાની, તો કે સફળતા એ ગણવાની કે આપણા પાસે રવિવાર આવે, 53મો રવિવાર આવે એને સફળતા. તો હવે કયા પરિણામ રવિવાર આવવાની સંભાવના બતાવે, તો જો છેલ્લા બે દિવસો આ બે હોય રવિ ને સોમ, 364 અને 365મો દિવસ, 364મો દિવસ રવિવાર હોય, 365મો દિવસ સોમવાર હોય, તો આ પરિણામમાં આપણને રવિવાર મળે. બીજી શક્યતા આપણે જોવા જઈએ કે 364મો દિવસ શનિવાર હોય અને 365મો દિવસ રવિવાર હોય, તો આમાંય આપણને સફળતામાં રવિવાર મળી શકે, બાકી ક્યાંય આપણને રવિવાર મળતો નથી. એટલે સાનુકૂળ પરિણામો આપણા માટે, એટલે એનો અર્થ એવો થઈ જશે કે એમ બરાબર સાનુકૂળ પરિણામો કેટલા મળશે આપણને, બે મળતા હોય. તો આની મિત્રો સંભાવના મેળવવી હોય તો કે સંભાવનાનું સૂત્ર થઈ જશે કે એમના છેદમાં એન, એટલે આપણે એનો અર્થ એવો થશે એમ એટલે સાનુકૂળ પરિણામો બે મળે અને કુલ પરિણામો મળે સાત. તો જ્યારે જ્યારે આવો પ્રશ્ન આવે એટલે એની સંભાવના થઈ જશે બે સપ્તમાંશ, પણ લીપ વર્ષમાં 53 વાર આવવાની સંભાવના કીધી હોય ત્યારે. તો આ કેના જેવું થયું મિત્રો, કે જ્યારે જ્યારે આપણને લીપ વર્ષમાં 53 ની વાત કરવામાં આવેલી હોય ત્યારે આપણને એવું કીધું હોય કે કોઈ 30 દિવસનો મહિનો હોય ને ત્યારે જે સંભાવના આવતી તેના જેવી થાય. સામાન્ય વર્ષમાં 53 વાર આવવાની સંભાવના આપણને કીએ ત્યારે આપણે જે 29 દિવસવાળો મહિનો ફેબ્રુઆરી છે એની બરાબર થશે. તો આટલી વસ્તુ ઉપર તમારે ધ્યાન રાખી અને આગળ વધવાનું થશે. તો હવે એક નવો કન્સેપ્ટ વાળો પ્રશ્ન મિત્રો યાદ રાખજો. નવા કન્સેપ્ટ વાળા પ્રશ્નની જો વાત કરવામાં આવે તો તમને કેવો પ્રશ્ન પૂછી શકે છે એની આપણે વાત કરીએ. હવે ધ્યાનમાં લે, એક પ્રશ્ન તમને આવો પૂછવામાં આવે કે લીપ વર્ષમાં 6 વાર ગુરુવાર હોય અથવા ગુરુવાર આવે
તેની સંભાવના શોધો. તો આ પ્રશ્નને કેમ સમજવો? તો એટલું યાદ રાખવાનું થશે કે કેવી રીતે પ્રશ્નને જવાબ આપવો, અને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો. તો ખાસ યાદ રાખવાનું છે કે શબ્દોને, વર્ષ આપ્યું છે લિપર્સ, અને તમને કીધું છે છેલ્લો વાર, અને વાર કયો કીધો છે ગુરુવાર. તો આની સંભાવના કેટલી હોય એના આધારે આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે. આ જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી કરીને ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થીઓ આ વસ્તુ સમજવામાં સક્સેસ રહ્યા છે. એટલે એના આધારે આગળના કન્સેપ્ટને આ બેને ધ્યાનમાં લેશો તો સરળતાથી તમને ક્લિયર થઈ જશે. તો આશા રાખું છું દરેક વ્યક્તિ આ જવાબ તમારો કોમેન્ટ બોક્સમાં આપશે. તમને બીજા કોઈ પ્રશ્ન હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં આપજો, જેથી કરીને એનું સોલ્યુશન થઈ શકે. તો મિત્રો આપણે ફરીથી મળશું નવા લેક્ચરમાં નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી બધા આ વિડીયોને બે વખત રિપીટ કરી અને ધ્યાનમાં લઈ લેજો, જેથી કરીને આખા કન્સેપ્ટ વ્યવસ્થિત સમજાઈ જશે. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ફરીથી મળશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.